સહજા આનંદ સ્વામી મહારાજ આજની જે વાલાવાલા મહારાજ પૂજ્ય ગુરુજી તથા સર્વે સંતોને જય સ્વામિનારાયણ આજે આપણી સમક્ષ ડૉક્ટર સુધીરભાઈ શાહ ઉપસ્થિત છે આજે જ પ્રથમવાર ગુરુજી સાથે મિલાપ થયો અને છેલ્લા એક દોઢ વર્ષથી અમને કુંડલધામ આવવાની ઘણી ઈચ્છા હતી અને ગુરુજીના દર્શન કરવાની ઈચ્છા હતી પણ કોવિડના કારણે તેઓ આવી નહોતા શકતા એટલે આજે ગુરુજી સાથે તેમનો મેળાપ થયો અને ગુરુજીથી બહુ જ પ્રભાવિત થયા અને બહુ આનંદ થયો એમને અને કુંડલધામના પણ બધા દર્શન કર્યા અને બહુ આનંદ થયો તેમને સાહેબ સુધીરભાઈ શાહ પોતે ન્યુરોલોજીસ્ટ છે અને અમદાવાદમાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા બત્રીસ વર્ષથી સાહેબ એસ એ ન્યુરોલોજીસ્ટ એટલે કે મગજના રોગોના નિષ્ણાંત છે સાહેબ અને વીસ વર્ષથી વીએસ જેવા હોસ્પિટલમાં પણ સાહેબ પ્રેક્ટિસ કરે છે સાહેબને આજ દિવસ સુધી ઘણા બધા એવોર્ડ્સ મળ્યા જેમ કે પદ્મશ્રી બીસી રોય એવોર્ડ પરંતુ સાહેબનો સ્વભાવ અતિ સરળ અને નિર્માણી છે એમના પિતાશ્રીએ એમને નાનપણમાં એવા સંસ્કાર આપ્યા હતા કે સંતોની અને ગરીબોની તમે સેવા કરજો તો ભગવાન તમને બધી રીતે સુખ આપશે એટલે એ સિદ્ધાંતને સાહેબ પહેલેથી વળેલા છે અને આજે સાહેબ આપણને મગજના જે કાંઈ રોગો હોય એના વિશે જેમ કે પેરાલિસિસ બ્રેઇન સ્ટ્રોક બ્રેઇન ટ્યુમર આ બધા વિશે સાહેબ આપણને માહિતી આપશે સુધીરભાઈને પણ હું કહીશ કે સુધીરભાઈ યુ આર રિયલી વેરી ફેલિસિટસ ટુ સર્વ ધીસ એન્ડ લાઇટન સેન્ટ એન્ડ ડિવોટીસ તો હવે આપણે ડૉક્ટર સુધીરભાઈને જ વિનંતી કરીએ કે તેઓ આપણને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ વિશે માહિતી આપશે ભગવાન શ્રી સ્વામિનારાયણને આપણા સ્વના વંદન પરમપૂજ્ય ગુરુદેવને મારા સત્સત વંદન પૂજ્ય દયાળુ સ્વામી તથા અન્ય સંતોને વંદન હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આજે અહીંયા પગ મુકતાની સાથે જ મને એટલી રોમાંચ એટલો આનંદ અને અદ્ભુત અનુભવ થયો છે કે એને મારે માટે શબ્દોમાં વર્ણવવો અઘરો છે પરમાત્મા ખુદ અહીંયા જ્યારે આ ભૂમિ પર આટલી બધી વાર વિચર્યા હોય અહીંયા રહ્યા હોય અને એમણે અહીંયા સ્વયં શિવ ભગવાનના લીગની જ્યારે સ્થાપના કરી હોય તો એ સ્થળ કેટલું પવિત્ર હોય એનો અંદાજ પગ મૂકતાની જોડે જ મને આવી ગયો અને હું એ બાબત માટે મારી જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે આપ સૌના આમંત્રણથી મારે આજે અહીં આવવાનું થયું વચ્ચે વચ્ચે એક બે વાર હું વડતાલ ગયો ત્યારે સ્વામીજીના પ્રવચનો ચાલતા ત્યારે પાછળ ઊભા ઊભા મેં સાંભળ્યા હતા ત્યારથી એમની દિવ્ય આભા અને એમના વક્તવ્યનો મને પરિચય થયેલો જ હતો પછી હમણાં હમણાં યુટ્યુબ પર પણ એમના પ્રવચન જોવાનો લાભ મળ્યો અને આજે તો જ્યારે સ્વયં એમને સામે બેસીને એમની કથા કરવાની સ્ટાઇલ અને જે એમની એમના જ્ઞાનનું ઊંડાણ જોયું તે મને એટલો બધો આનંદ થયો